أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب કરબલાના મુકમ્મલ હોવાનું સબબ હતા, અગર અલી અસગર ના હોત તો કરબલા અધૂરી રહી જાત. 6 મહિનાના બચ્ચા, બસ આ મરસીઓ હું જે પેશ કરવા ચાહું છું એમાં એટલો તસવ્વુર કરવાનો છે કે એ બચ્ચો એની માં માટે કેવું હતું અને એ માના દિલ પર શું પસાર થયું હશે કે જ્યારે એના બચ્ચાને આ રીતના એ માં જોતી હશે. ફરિયાદ કરતા હતા જનાબે ઉમે રબાબ પોતાના બચ્ચાને યાદ કરીને, એ મેરે માસૂમ સે ઘર રાત આઈ ઘર ચલો. રાતનો ટાઈમ થાય છે તો બચ્ચો માની આગોશમાં હોય છે ને, એ મેરે માસૂમ સે ઘર રાત આઈ ઘર ચલો. ચાંદ નિકલા આસમાં પર રાત આઈ ઘર ચલો. મેરા બાપ ની ફરિયાદ સાંભળો જતા, લૂટી ગઈ માં કરબલા ઝૂલા ક્યા કરો.
અગર કોઈને મોત આવે છે તો તે મરતો નથી, બલકે હંમેશા હંમેશા માટે જિંદા થઈ જાય છે. અને અગર કોઈ ઝિલ્લતની સાથે બદનામી સાથે જીવતો પણ છે તો તે એક ચાલતી ફરતી મૈયતના બરાબર છે. અઝિઝાન મોહતરમ, શબે આશુર છે. એક વાતનું ધ્યાન રાખજો કે આજની રાત અને કાલનો દિવસ આપણાથી કોઈ મજાક યા મશ્કરી ના થઈ જાય. આજની રાતનો પણ એહતરામ કરવાનો છે. આજ કાલના દિવસનો, કાલની રાત અબો કયામતની રાત છે, કયામતનો દિવસ છે. એવું ના થાય કે ઝહરાનું ઘર પામાલ થતું હોય ને આપણે મશ્કરીમાં હોઈએ.
પણ અંદર આપણા ચહેરા ઉપર મુસ્કુરાહટ આવતી હોય, બહુ આપણે અહેસાસ કરવાનો છે, ખ્યાલ રાખવાનો છે. એક મેસેજ આપવા ચાહું છું આજની રાતમાં. કરબલાની જે જંગ હતી, કરબલાની આ જંગ કોઈ બે શહેજાદાના વચ્ચે નહોતી, કે કોઈ બે બાદશાહના વચ્ચે નહોતી, કે આપણે એમ કહીએ કે બે બાદશાહો હતા, આપસમાં લડ્યા, એક મરી ગયા અને એક જીવતા રહી ગયા. નહીં, એમ બી કહું કે કરબલાની જંગ હુસૈન અને યઝીદના દરમિયાન પણ નહોતી. તમે જુમલાને સાંભળજો, કરબલાની જંગ હુસૈન અને યઝીદના દરમિયાન નહોતી. અગર મૌલા હુસૈનને યઝીદ સામે જંગ કરવી હોત તો કરબલાનો જ શામ જાત. યઝીદ ક્યાં હતો? યઝીદ હતો કરબલામાં? યઝીદ હતો કરબલામાં કે નહોતો? બચ્ચાઓ હતો, ક્યાં હતો યઝીદ? બોલો બચ્ચા, યઝીદ તો દમાસ્કમાં હતો, શામમાં હતો ને. યઝીદ તો કરબલામાં હતો જ નહીં. તો મૌલા હુસૈન કરબલામાં જઈ રહ્યા છે, શામ નથી જઈ રહ્યા. કારણ કે કરબલાની જંગ બાદશાહોની પણ નહોતી, કરબલાની જંગ હુસૈન ને યઝીદ પણ નહોતી, કરબલાની જંગ હક અને બાતિલની જંગ હતી. કરબલાની જંગ ઝૂઠ અને સચ્ચાઈની જંગ હતી. અગર બીજા જુમલામાં કહું તો કરબલાની જંગ હુસૈનિયત અને યઝીદિયતની જંગ હતી. હુસૈન અને યઝીદની નહોતી. કોની જંગ હતી? હુસૈનિયત અને યઝીદિયત. એટલા માટે જ્યારે ઇમામે હુસૈન મદીનાની અંદર જુમલો બોલ્યા હતા મરવાનના દરબારમાં, જ્યારે મરવાને બૈઅત માંગી છે ઇમામે હુસૈન પાસે, તો શું કીધું? વલીદે જ્યારે બૈઅત માંગી તો મૌલા હુસૈન શું કીધા? મિસલી લાય બાયો મિસલા. ઇમામ કીધા કે મારા જેવો કોઈ દિવસ યઝીદ જેવાની બૈઅત ના કરી શકે. ઇમામ એમ ના કીધા હું યઝીદની બૈઅત નહીં કરું, નહીં, એમ ના કીધા, બલકે કીધા મારા જેવો યઝીદ જેવાની બૈઅત ના કરી શકે. મતલબ કે કયામત સુધી હુસૈની પણ હશે, યઝીદી પણ હશે, અને હર દોરમાં કોઈ ને કોઈ યઝીદ સામે આવશે. તો હર હુસૈનીની ફરજ છે કે એ યઝીદીના સામે ઉભો થઈ જાય અને યઝીદીનો સાથ ના આપે, એ યઝીદીની બૈઅત ના કરે, બલકે યઝીદના સામે આવાજ બુલંદ કરે. ફરજ છે, હર દોરમાં યઝીદ છે, તો ફરજ છે કે હર દોરમાં હુસૈની પણ હોવો જોઈએ. યઝીદિયત ત્યારે જ જોર પકડે છે જ્યારે હુસૈનિયત ખામોશ બેઠી જાય છે. તો યઝીદિયતને મિટાવવા માટે હુસૈનને ઊભું થવું જરૂરી છે, હુસૈનિયતને ઊભું થવું જરૂરી છે. અઝીઝાને મોહતરમ, અને તમે જુઓ હવે કરબલાની અંદર જંગ થઈ તો આ જંગમાં બધા એમ કહેશે, અગર કોઈ જાહેરી હાલાત જોશે તો, કે હુસૈન ઇબ્ને અલી શહીદ થઈ ગયા, યઝીદ ને લોકો ખાટી ગયા, બરાબર છે ને? જાહેરમાં એમ દેખાશે ને આપણને કે હુસૈન ના બધા સાથી શહીદ થઈ ગયા, બરાબર છે? તો એ તો કરબલામાં મરી ગયા અને યઝીદ ની બધા ખાટી ગયા. પણ નહીં, એટલું યાદ રાખજો કે જિંદા ફકત એ જ માણસ રહે છે જેનો મકસદ જિંદા રહે છે. માણસના જિંદા રહેવાથી જિંદગી નથી, મકસદ જિંદા રહેવાથી જિંદગી મળે છે. એટલા માટે બહુ સારો એક શેર છે કે હુસૈન જિંદા હૈ દસ્તૂર જિંદગી કી તરહ, હુસૈન જિંદા હૈ દસ્તૂર જિંદગી કી તરહ, શહીદ મરતા નહીં આમ આદમી કી તરહ. ઓર યઝીદ ડૂબ ગયા શામ કે અંધેરો મેં, હુસૈન આજ ભી ફૈલે હૈ રોશની કી તરહ. દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અઝીઝાને મોહતરમ, આ હુસૈન ઇબ્ને અલી. હવે અહીંયા આગળ આપણી જવાબદારી શું છે એ તો વિચારવું પડે ને આપણે. આપણે બધાની શું જવાબદારી છે? જ્યારે તિવારે સહર અઠવાડિયે પડે છે આપણે બધા, એના અંદર આપણે શું કહીએ છીએ? યા લૈતની કુન્તુ માઅકુમ ફાફુઝા
ફૌઝન અઝીમા. આ જુમલો શું બતાવે છે? યાને ઇમામે હુસૈન હર અઠવાડિયે એક વાયદો કરે છે કે મૌલા કાશ કે અમે તમારા સાથે કરબલામાં હોત તો અમે પણ શહીદ થઈ જાત, અમે પણ ફૈઝ હાસિલ કરત, અમે પણ તમારા સાથે હોત. મારા અઝીઝો, જબાનથી બોલવું બહુ આસાન છે, અમલમાં લાવવું બહુ મુશ્કેલ છે. અમલમાં લાવવું આસાન નથી. આજે મને બતાવો, આજે હુસૈન ઇબ્ન અલી માટે આજે આપણે શું કરી શકે છે? બતાવો, આજે આપણે શું કરી શકે છે? અથવા આજે ઇમામે જમાના આવી જાય તો આપણી કેટલી તૈયારી છે? બતાવો, એ પણ હુસૈન જ છે ને જે પરદે ગઈમાં છે. બતાવો, અગર આજનો હુસૈન આવી જાય તો શું આપણી તૈયારી છે? કરબલાની અંદર પણ કેટલા લોકો હતા જે હુસૈનને છોડીને ચાલ્યા ગયા હતા, આવ્યા હતા, મુલાકાત કેટલાય સાથે થઈ, કરબલામાં બી સાથે હતા, પણ હુસૈન ઇબ્ન અલીને શું કહેતા હતા કે જ્યારે હુસૈન જ્યારે પણ એમ કીધું ને ચોખવટ કરીને કે આપણે શહીદ થવાનું છે, અને શહાદતની વાત કરીને, એટલે અહીંયા આગળ જે છે બદલાઈ ગઈ નિયત કે નહીં, હમણાં મરવાનો વિચાર નથી અમારો. રસ્તામાં એક બહુ મોટો સરદાર સાથે મુલાકાત થાય છે, ઇમામ હુસૈન જઈ રહ્યા હતા, નામ હતું ઉબૈદુલ્લાહ ઇબ્ને હુર. એક હુર અલગ છે જે કરબલામાં શહીદ થયા, આ કોઈ સગા નથી કોઈ, આ ઉબૈદુલ્લાહ છે, એના પપ્પાનું નામ હુર છે. કરબલામાં હુર ઇબ્ને યઝીદે રિયાહી હતા. એ રસ્તામાં મળે છે ને ઇમામે હુસૈન અલી ઇસ્લામ, કારણ કે સરદાર હતા, એક નામ હતું એનું ઉબૈદુલ્લાહ. ઇમામે ઘણા એને દાવત આપી હતી કરબલા માટે, બહુ ઝાઝા લોકોને દાવત આપી હતી. તો ઉબૈદુલ્લાને રસ્તામાં મુલાકાત થઈ તો ઇમામે હુસૈન બોલાવે છે, વાતચીત કરે છે. ઉબૈદુલ્લાહ ઇબ્ને હુર કહે છે ને મોલા હુસૈન કહે છે, એ ઉબૈદુલ્લાહ, હું જઈ રહ્યો છું કરબલા, કરબલા જાઉં છું, ચલો મારી સાથે. હુસૈન શા માટે? કહે છે કે મારે શહીદ થવાનું છે ને, મારે જરૂરત છે તારી, આવ. દાવત આપી રહ્યા છે, હુસૈનને ખબર છે જવાબ શું મળવાનો છે, હુજ્જત તમામ કરી રહ્યા છે. અહી ઉબૈદુલ્લાહ, આવો કરબલા, તમારી જરૂરત છે મારી સાથે. ઇમામે હુસૈનને શું કહે છે ખબર? કહે છે કે હુસૈન, મારી પાસે બહેતરીન ઘોડો છે, એવો ઘોડો છે કે ફટાફટ ભાગશે, હું તમને એ ઘોડો હદીઓ આપવા તૈયાર છું. હુસૈન, મારી તલવાર બહુ ખતરનાક છે, મારી પાસે ટોપ સોલિડ તલવાર છે, આમ જે દુશ્મન સામે તમે લડી શકો છો, આ તલવાર લઈ જાઓ. હુસૈન કહે છે, તારા ઘોડાને તારી પાસે રાખ, તારી તલવારે તારી પાસે રાખ, મને તારી જરૂરત છે, ઘોડાની જરૂરત નથી. તમે જો છો, ઇમામે જમાના આવે ને આપણને કહીને તો આપણે મોલા કેટલાનો ચેક ફાડું, કેટલાનો ચેક ખપે છે? એક મિલિયન, એક મિલિયન, બે મિલિયન, એક મિલિયન, બોલો બીજું, બીજું બોલા, કેવી ગાડી ખપે છે? તૈયાર છે મારી પાસે, હું તમને ગાડી મોકલાવું છું. ઇમામ કહે છે કે ના, મારે લડવામાં જરૂરત છે તારી, આવ. કે મોલા, હમણાંથી થોડું કામ છે મારે, તારીખ છે ને બહુ દોહરાય છે, રિપીટ બહુ થાય તારીખ, યાદ રાખજો, તારીખની એક ખાસિયત છે, તારીખ રિપીટ બહુ થાય. સવાલ તો બધા એના મગજમાં બહુ છે કે આટલા બધા ઇમામના ચાહવા વાળા છે, આવતા કેમ નથી? બતાવો મને, હજી આવતા કેમ નથી? હુસૈન પાસે 72 હતા તો પણ હુસૈન ઉભા થઈ ગયા, યુસુફે ઝહરા પાસે આજ 72 પણ નથી, ઇમામે જમાના પાસે નથી, એટલા માટે નથી આવતા, કારણ કે બધા એને મોઢેથી વાતો કરવી છે. અલ અજલ જો કહેતે હે આ ગયે તો ક્યા હોગા, અલ અજલ નો મતલબ છે ને આવો, જલ્દી આવો, એનો મતલબ એમ ને, અલ અજલ જલ્દી આવો. અલ અજલ જો કહેતે હે આ ગયે તો ક્યા હોગા, ક્યા હે અપની તૈયારી, પેશ હમ કરેંગે ક્યા. બતાવ, શું આપશું, તૈયારી શું છે? જે ઘરમાં રહેતા હોય છે ને, કેટલા લોકો એ ઘર પણ ગસબી હોય છે, ખુબસના વગરના પૈસાનું હોય છે, ઇમામે જમાનાને એ ઘરમાં મહેમાન બનાવશું? બતાવો, મારી પાસે મોટું ઘર છે આબાદ,
કોઈ દિવસ ખુમસ તો કાઢ્યું નથી, ઇમામે જમાન આવશે ઘરમાં મહેમાન બનવા માટે, બતાવો મને. જે દસ્તરખાન પર ઇમામે જમાનાને બેસાડીને જમાડવું છે એમાં કેટલો હરામનો માલ ભળેલો છે, આવશે ઇમામી સુખરા ઉપર શું તૈયારી છે, ક્યાં બેઠાડશું? ઓગરી વાત છે મહારાજી, ઓગરો સવાલ છે, વિચાર કરવાનું છે, આ બારામાં ફિક્ર કરવાની છે, મારે અને તમારે આપણે બધાએ ફિક્ર કરવાની છે. ભાઈ ઘરને મૂકી દો, સુફરાને મૂકી દો, જે દિલમાં ઇમામે જમાનાને જગ્યા આપી છે ને હુસેનના લાલને, એ દિલ પણ ગીબત હસદ અને દુશ્મનીથી ભરેલું છે, વાં કેમ બેસો? એમાં એવી સાફ નથી અંદર, વાં બી કોઈની દુશ્મની ભરેલી છે, વાં કોઈનો હસદ ભરેલો છે, વાં કોઈનો બુક્સ ભરેલો છે, વાં ઘમંડ ભરેલું છે. ક્યાં રાખવા ઇમામે જમાનાને? આવે તો ક્યાં રાખવા? આ સવાલ હું મને કરું છું, મારા ખુદને કરું છું, કારણ કે મિંબર પર બેઠો છું. પહેલી નસીહત હું પોતાને કરું છું, પછી તમને કરું છું. ખુદા શાહી છે, ખુદા ગવાહ છે, ખુદા ગવાહ છે. હું આ બધા સવાલ મારી જાતને કરું છું કે હું શું કરું છું. મારા આજ મારા જમાનાનો હુસૈન આવી જાય, 61 હિજરીમાં તો હુસૈનને 72 પણ મળી ગયા, આજના જમાનાને હુસૈન પાસે છે એટલા. કરબલામાં હુસૈનને ઓફરો કરવામાં આવી રહી છે, ઘોડો લઈ જાઓ, તલવાર લઈ જાઓ. હુસૈન કહે છે કે મને તો તું ખપે છે, તમારી પાસે તો ટાઈમ નહોતો, મારી જેવા પાસે તો ટાઈમ નહોતો. હવે વિચાર કરવાનું છે મારા અઝીઝો, તમે કરબલા પહેલા નહીં, કરબલાની અંદર બતાવું તમને. કરબલાના આશુરના દિવસે, આશુરના દિવસે એક શખ્સ જે ઇમામ અલીનો સહાબી હતો, જંગે સિફિનમાં ઇમામ અલીનો સહાબી હતો, અને જંગે સિફિનમાં ઇમામ અલી લડતા કરબલાની જમીન પરથી પસાર થયા. આજની તકરીર બહુ ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી યાદ રાખજો આપણે બધાએ, અને આના ઉપર ફિક્ર કરવાની છે મારા અઝીઝો. આજ શબે આશુર છે ને, ફિક્રની રાત છે. તમને ખબર હુર કામયાબ શું કામ થઈ ગયા? હુર ફિક્ર કર્યા એટલે કામયાબ થઈ ગયા છે. જે આજની રાતમાં ફિક્ર કરશે ને થોડી કેવી, અને જો એક ચીજ એના અંદર કઈ આવી જશે ને, અને નક્કી કરી લેશે કે મારે મારા ઇમામ માટે એટલું કરવું છે, અને એ નિયત પર જો એ બાકી રહી ગયો ને, તો એનું આ શબે આશુર કામયાબ, રોસે આશુર કામયાબ, કયામત સુધી કામયાબ થઈ ગયું. આજે આપણે બધાએ ફિક્રની રાત છે, આજે ફિક્ર કરવાની છે. આજે ઇમામે અલીનો સહાબી છે, જંગે સિફિનમાં મૌલા અલી સાથે રહીને મોવિયા સામે લડી રહ્યો છે એ શખ્સ, એનું નામ છે હરસમા. ઈ હરસમા ઇમામ અલી સાથે ઇમામની સફમાં, ઇમામની લાઈનમાં ચાલતા ચાલતા કરબલામાંથી પસાર થયો. એક જગ્યા ઉપર, ઈ જગ્યા કે જ્યાં ઇમામે હુસૈન શહીદ થવાના હતા ને, વાગળ ઉભા રહી ગયા. ઇમામે હરસમાને કીધું, એ હરસમા તમને કહું, આ ઈ જગ્યા છે કે જ્યાં આગળ એક અઝીમ ઇન્સાનને શહીદ કરવામાં આવશે. એ હરસમા આ ઈ જગ્યા છે, ઇમામે હુસૈનની શહાદતની જગ્યા દેખાડે છે મૌલાની સાથીને સહાબીને. આ ઈ જગ્યા છે કે જ્યાં અઝીમ ઇન્સાન, એક મહાન ઇન્સાનને અહીંયા શહીદ કરવામાં આવશે. ઇમામ શું કામ હરસમાને કહી રહ્યા છે? રીઝન છે, ઇમામ અલી પાસે રીઝન છે. જ્યારે આશુરનો દિવસ આવ્યો ને, તો ઈ હરસમા જે અલી ઇબ્ન અબી તાલિબનો સહાબી હતો ને, કરબલામાં હુસૈનની સામે જંગ કરવા માટે આવ્યો હતો, હુસૈનને મારવા માટે આવ્યો હતો, હુસૈનને શહીદ કરવા માટે આવ્યો હતો હરસમા. યઝીદના લશ્કરમાં માલ માટે પોતાના જમાનાના ઇમામને મારવા આવ્યો છે માલ માટે. આ માલ હવે ઈ હરસમા આશુરનો દિવસ જ્યારે ઇમામે હુસૈન એકલા રહી ગયા ને, તો ઈ હરસમા જ્યારે હુસૈન ઇબ્ને અલી ઈ જગ્યા પર પહોંચે છે ને શહાદતની, ત્યારે હરસમા ઇમામની સામે આવે છે. જેવો હરસમા ઇમામની સામે આવ્યો, ઇમામે હુસૈન હરસમાને જોઈને કીધું, હરસમા કોઈ યાદ આવ્યું તમને કઈ? હુસૈન કહે છે, હરસમા કઈ યાદ આવે છે? હરસમા વિચાર કર્યો, કહે છે કે મૌલા મને એક વાત યાદ આવી. આગળ શું યાદ આવ્યું?
એસે મોલા આ જગ્યા ઉપર જંગે સિફીમાં તમારા બાબાની સાથે હતો અને તમારા બાબાને સહાબી તરીકે પસાર થયો તો અહીંયા આગળ અલી ઉભા રહી ગયા હતા અને અલી મને કીધા હતા કે એક મહાન ઇન્સાનને અહીંયા શહીદ કરવામાં આવશે હર્ષમાં કે છે હર્ષમાં હવે કઈ સમજાણું કે મોલા સમજાઈ ગયું કે મહાન ઇન્સાન કોણ છે તમે છો મોલા તમારી વાત કરી રહ્યા હતા આ જગ્યા ઉપર આજ મને સમજાઈ રહ્યું છે કે છે હર્ષમાં હવે શું વિચાર છે હવે તો ખબર પડી ગઈ ને છેલ્લા ટાઈમે તમે વિચાર કરો ઈ હર્ષમાં અલી અકબરમાં બી શહીદ હતો મારવામાં ઓનો મોહમ્મદમાં બધાયમાં શહીદ છે કાસિમમાં શહીદ છે અબ્બાસમાં શહીદ છે બધાયને છતાંય હુસૈન કે છે અલકમ હર્ષમાં હવે તો આવી જાઓ હજી મોકો છે હર્ષમાં શું વિચાર છે તો હર્ષમાં ઇમામને કહે છે સાંભળો આ દુનિયા શું કરે છે હર્ષમાં કહે છે મોલા મને ખબર પડી ગઈ કે તમે કોણ છો પણ હવે હું યઝીદના લશ્કરમાં નહીં રહું પણ તમારી સાથે પણ નહીં આવું કારણ કે મારી બાયડીમાં મારી વાટ જોવે છે મારા બચ્ચાને મારી જરૂરત છે મારો બિઝનેસ મારી વાટ જોઈ રહ્યો છે હર્ષમાના જુમલા છે મોલા મારો કામ ધંધો છે ને બહુ મોટો બિઝનેસ છે હવે હું યઝીદમાં તો નહીં રહું કારણ કે મને ખબર પડી ગઈ છે હુસૈન કહે છે અફસોસ તારી જાત ઉપર કે જમાનાના ઇમામ જન્નતમાં બોલાવી રહ્યા છે તું દુનિયાની માલની લાલચ કરી રહ્યો છે એને જન્નત સામે છે હક સામે છે વિચાર કરો આ ફિક્રનો મકામ છે શબે આશૂર કાલે ઇમામે જમાન આવીને ઉભા રહી જાય ચાલ મારી સાથે ખુદા ન કરે એવો જવાબ આપે મોલા મારી બાયડી મારી વાટ જોવે છે મારા બચ્ચાઓ મારી જરૂરત છે મારો બિઝનેસ મારી દુકાન ખુલેલી છે મોલા દુકાન ખુલી છે કેમ બંધ કર્યા વગર આવું ટાઈમ પસાર થઈ જશે પસાર થઈ ગયો ને મરવામાં તો હર્ષમા પણ મરી ગયો હુસૈન પણ શહીદ થઈ ગયા કાશ કે હર્ષમા ઈ મોત મર્યો હોત તો એનું નામ ઝુહૈર ને શબીબ ની સાથે લેવામાં આવત આજે મરી તો ગયો ને બાકી રહ્યો કેટલો બિઝનેસ કર્યો કેટલો માલ કમાણો કેટલા પૈસા કમાણો બાયડીએ ક્યાં સુધી સાથ આપ્યો કેટલું જીવ્યો છે હર્ષમાં 5 વર્ષ 10 વર્ષ આખીરમાં તો મલેકુલ મોત લઈ ગયો ને મારા અઝીઝો વિચાર કરે ખરેખર તો યાદ રાખો આજ પણ હુસૈન ઇબ્ને અલીની આવાજ બુલંદ છે હુસૈન આજે પણ આપણને આવાજ આપી રહ્યા છે હલ મિન નાસિરિન યનસુરના છે કોઈ મારી મદદ કરવા વાળો આજે પણ હુસૈનને જરૂરત છે આજે પણ હુસૈનને જરૂરત છે આવો હુસૈનના ખેમામાં સામેલ થઈ જઈએ આવો હુસૈનની આવાજ પર લબ્બેક કહી દઈએ અને આજે અગર હુસૈનની આવાજ પર લબ્બેક કહેવું હોય અને હુસૈનના ખેમામાં દાખલ થવું હોય તો મકસદે હુસૈન પર અમલ કરતા શીખી જઈએ કોશિશ કરે સમજવાની કે મારા મૌલાનો મકસદ શું હતો મારા મૌલાએ શું કામ આ કુરબાની આપી છે હવે મને ઇન્સાફથી બતાવો કે જે ઇન્સાન હુસૈનના મકસદને તો પામાલ કરતો હોય ને મોટી મોટી અઝાદારી કરતો હોય હુસૈન એને કબૂલ કરશે જે માણસ આખી આખી રાત જાગીને અઝાદારી કરે સુબહની નમાઝ કઝા કરે હુસૈન એને કબૂલ કરશે આખી રાત જાગે છે ભાઈ સાહેબ આખી રાત જાગે અને ફજરના ટાઈમ પહેલા કલાક પહેલા જે છે એ સુઈ જાય મને બતાવો હુસૈન ઇબ્ને અલી કરબલામાં કુરબાની આપી રહ્યા છે તીરોના વરસાદમાં નમાઝ પડી રહ્યા છે સુબે આશુર અલી અકબરને કીધું અકબર આજે તમે અઝાન કહો તાકે દુનિયા જોવે હુસૈન શું કામ જંગ કરી રહ્યો છે હુસૈન આ નમાઝ માટે જંગ કરી રહ્યો છે હુસૈન આ દીન માટે જંગ કરી રહ્યો છે અગર કોઈ દિવસ અલી અકબર પાસે અઝાન નથી કહેવરાવી અલી અકબર હમ શકલે પૈગંબર હતા આ અઝાન કયામત સુધી યાદ રહી જાય કે યાદ રાખો એ મારા અઝાદારો એ મારા શિયાઓ આ અઝાનને બચાવવા હુસૈન જેવી કુરબાની આપી રહ્યો છે ખુદાના નામ માટે દીન માટે કુરાન માટે નમાઝ માટે ને શાયદ નમાઝ પણ કરબલામાં
નમાઝ પણ કરબલામાં હુસૈનને કહેતી હશે, હુસૈન તમે તો બધાને તબરુક આપવા વાળા છો ને, એક તબરુક મને પણ આપી દો ને. નમાઝ બોલી તબરુક મેં હમકો ક્યાં દેંગે. નમાઝ હુસૈનને કહી રહી છે, તમે બધા તબરુક ખાવશો ને હુસૈન. નમાઝ કહે છે, નમાઝ બોલી તબરુક મેં હમકો ક્યાં દેંગે, હુસૈન બોલે તેરી જિંદગી બઢા દેંગે. હુસૈન બોલે વો રૂહ ફૂકેગે. હઝરત આદમ ની સામે ફરિશ્તાઓ સજદા કર્યા હતા ને, તો વો રૂહ ફૂકેંગે શહ કરબલા કી મિટ્ટી મેં, કે જિસકે સામને આદમ ભી સર ઝુકા દેંગે. આશે હુસૈન, હુસૈન ને સમજે મકસદ, હુસૈન ને સમજે કોઈ મુકામ. મજમઉલ બયાન ની અંદર તમે જો એક મૌલા હુસૈન નું ફરમાન મળે છે. મૌલા હુસૈન બતાવે છે કે લાનત છે એના ઉપર જે ખુદાની ઇબાદત ને છોડીને અમારી આઝાદારી કરી રહ્યો છે. મને બતાવો, હું તો જોશમાં આઝાદારી કરું છું ભાઈ, મારાથી મોટો તો કોઈ આઝાદાર નથી. નહીં મારા અઝીઝ, અને અમુક જણા પાછા જે છે એવા લઈ ભાગે ને, નમાઝ હુસૈન અફઝલ છે, નમાઝ અફઝલ નથી. આવા આવા જુમલા મિંબર ઉપરથી અમુક અમુક એવા ઝાકીરો દઈ રાખે છે, દઈ રાખે છે મિંબર ઉપરથી. નમાઝ કરતા હુસૈન અફઝલ છે ભાઈ, કોમ્પિટિશન ને કમ્પેરિઝન કરતા આવડતું જ નથી. નમાઝ શું છે મને બતાવો, નમાઝ શું છે? નમાઝ એક ઝિક્ર છે ને, એક ઝિક્ર છે, નમાઝ ઇબાદત છે ને. હુસૈન એક ઇન્સાન છે, કોમ્પિટિશન કેમ કરે છે? તમે જુઓ, હું તમને એમ કહું, આ ટેબલ અફઝલ છે કે આ ભાઈ અફઝલ છે? તમે શું કહેશો? મોલાના અક્કલ છે તમારી પાસે? કહેશો ને, અક્કલ વગરની વાત ના કરો. હા, એમ કહું કે આ ભાઈ અફઝલ છે કે આ ભાઈ અફઝલ છે, એમ બોલો ભાઈ. હુસૈન ની કોમ્પિટિશન કરવી હોય, મુકાબલો કરવો હોય, તો ઈ કહો હુસૈન અફઝલ છે કે આદમ અફઝલ છે? તો અમે કહેશું કે આદમ કરતા હુસૈન અફઝલ છે. હુસૈન અફઝલ છે કે નૂહ અફઝલ છે? તો કહેશું કે નૂહ કરતા હુસૈન અફઝલ છે. ઇબ્રાહિમ અફઝલ છે કે હુસૈન અફઝલ છે? તો અમે કહેશું કે ઇબ્રાહિમ કરતા હુસૈન અફઝલ છે. હા, એમ કહો નમાઝ અફઝલ છે કે રોઝા? તો અમે કહેશું નમાઝ અફઝલ છે. નમાઝ સાથે રોઝાનો મુકાબલો હોય, ઇન્સાન ને ઇબાદત નો કોઈ મુકાબલો હોય? આ બહેકાવાની વાતો છે. આ મિંબર ઉપરથી આવી વાતો થાય ને તો અક્કલ ને દોડાવવાની. આ નમાઝ થી રોકવા માટે આપણને આવા બધા જુમલા કહેવામાં આવે છે. બસ અમે તો હુસૈન ની આઝાદારી કરી લેશું, નમાઝ ની શું જરૂરત છે? હુસૈન તો જન્નત માં લઈ જવાનો છે, નક્કી કરી નાખે પોતે ને, પોતે નક્કી કરી નાખે બધું. હુસૈન મોઢું પણ નહીં જોવે કયામત ના દિવસે, એનું ચહેરો પણ નહીં જોવે કે જે હુસૈન ના મકસદ ને પામાલ કરીને આ રીતના આઝાદારી કરી રહ્યો છે. એવી આઝાદારી ખપતી જ નથી હુસૈન ને. શું કરી હુસૈન ઇબ્ન અલી ને એવી આઝાદારી કે મારા મકસદ ને તમે પામાલ કરી રહ્યા છો? અઝીઝાને મોહતરમ, વિચાર કર્યા બારામાં, જિંદગી કામયાબ ત્યારે જ છે કે જ્યારે હુસૈન ઇબ્ન અલી ના નક્શે કદમ પર હોય. આઝાદારી કામયાબ ત્યારે જ હોય જ્યારે અમલ ની સાથે હોય. હુસૈન ની આપણી આઝાદારી ની જરૂરત નથી. હુસૈન પર રોવા માટે મિલિયાર્ડ મલાઈકા મોજૂદ છે. ફક્ત એમની વિચારવાનું કે હું તો ખાલી રોઈ દઈશ. એક ભાઈ ની વાત કરું તમને, એક ભાઈ મારે ખુદ ની વાત. આશુર નો દિવસ પસાર થયો, નોહ ખાન હતો, શામે ગરીબા ટાઈમ થઈ ગયો, અઝાન નો અવાજ આવ્યો. મેં એને કીધું કે ભાઈ ચલો આપણે અઝાન આવી છે નમાઝ પડવા જઈએ. તો એ ભાઈ નોહા ખાન મને કહે છે કે નમાઝમાં શું જવાની જરૂરત છે, હું તો નોહા તો પડું છું. આ જવાબ આપ્યો એને મને, આ નોહાની, હું તો નોહા ખાન છું. એ કે અલ્લાહુ અકબર, શું કરું? અહીંયા છે મને લાગે કે ઇમામે હુસૈન ની માતમ પછી કરવાની જરૂરત છે, પેલા આનું માતમ કરવાની જરૂરત છે. પેલા આ સોચ ઉપર માતમ કરું ભાઈ, તારી આ ફિક્ર ઉપર માતમ કરું. તું હુસૈન નો નોહા ખાન બનીને દુનિયાને દસ આપ આઝાદારી ની સાથે નમાઝ નો. હસન નસરુલ્લાહ નું નામ સાંભળ્યું તમે? હસન નસરુલ્લાહ નો એક જુમલો છે, ઈશુ કહે છે ખબર છે? હસન નસરુલ્લાહ કહે છે કે એ અઝાદારો સાંભળો, જ્યારે પણ હુસૈન ઇબ્ને અલી ના જુલૂસમાં પસાર થતા હો ને,
અને રસ્તામાં કોઈ અઝાનનો અવાજ સંભળાઈ જાય તો રોડ ઉપર મુસલ્લો પાથરીને નમાઝ શરૂ કરી દો, તાકે દુનિયા સમજી લે જે હુસૈનનો અઝાન આ છે એ જ સાચો નમાઝી છે. દુનિયાને બતાવો કે અઝાન આ સાચો નમાઝી છે. હુસૈન દુનિયાને ખબર પડે કે હુસૈન કુરબાની આપ્યો છે શા માટે, એ તો ખબર પડે. આ મેસેજ આપવાનો ટાઈમ હોય છે, પણ આપણે આવી રીતના મહારાજી તો અફસોસ અફસોસ. અઝાદરવાજ શબે આશુર છે. આ એક મુખ્તસર પૈગામ તમારી સમક્ષ પેશ કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ આજની અઝીમ રાતના સદકામાં પરવરદિગાર આપણને હુસૈન ઇબ્ને અલીના રસ્તા ઉપર ને આ મેસેજ ઉપર અમલ કરવાની તોફીક અતા ફરમાવે. લો અઝાદરો, શબે આશુર આવી ગઈ, મુહર્રમ તમામ થઈ ગયા. રોવા માટે એટલું કાફી નથી અઝાદારો કે મુહર્રમ ખતમ થઈ ગયા. જે અઝાદારીનો ઇંતજાર આખું વર્ષ કરતા હતા આપણે, એ અઝાદારી ખતમ થઈ રહી છે. અઝાદારો આજની રાત કયામતની રાત છે, ફાતેમા ઝહરાના ઘરના ઉજળવાની રાત છે. ફાતેમા ઝહરાના કુનવો કાલ લૂંટાઈ જશે, એટલા માટે તો કીધું છે ને, એ રાત ન ઘરના કે ઉજળ જાય કે ઝૈનબ, ભાઈ સે દમે સુબહ બિછડ જાય કે ઝૈનબ. અઝાદારો અઝાદારો આજ આપણે શું કામ ભેગા થયા છે? શબે આશુર આપણે કોનું માતમ કરે છે? કરબલાની અંદર એક 6 મહિનાનું બચ્ચું હતું જેણે આપણને લબ્બૈક યા હુસૈન કહેતા શીખવાડ્યું છે. અઝાદારો હું જરા એક વાત બયાન કરવા ચાહું છું. કુમનો એક વાક્યો છે ને, આ વાક્ય પછી તમે રોવા માટે તૈયાર થઈ જાજો. આ રબાબને એના 6 મહિનાના બચ્ચાનો પુરસો આપવાનો છે. મારી માઓ બહેનો, અલ્લાહ તમારી ગોદીઓને આબાદ રાખે. આજે રબાબની ગોદ સૂની થઈ ગઈ અઝાદારો, ગોદ ઉજળી ગઈ રબાબની. અને એક જુમલો બીજો પણ તમને કહું છું, એ મારા માવિત્રો, એ મારી માઓ, અગર આજની રાત યા કાલનો દિવસ તમને તમારા બચ્ચાઓની માટે મોહબ્બત આવે ને, તો એક વખત છાતી ઉપર હાથ રાખીને કહેજો, હાય રબાબ તારી ગોદ ઉજળી ગઈ, રબાબ તારી ગોદ સૂની થઈ ગઈ. આજે બચ્ચાનો ગમ કોઈ મામૂલી નથી હોતો મા બાપ માટે. કોમની અંદર એક નાના એવા બચ્ચાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે, અને જ્યારે એ બચ્ચું હોસ્પિટલમાં હતું તો બાપ મા બિચારી ઘરે હતી, અને બાપ આટલા મારતો હતો જોવા આવે. એક દિવસ થયા, બે દિવસ થયા, જ્યારે 2-3 દિવસ થયા ને, તો મા તો ઘરમાં હતી હજી. એ બાપ હોસ્પિટલમાં પહોંચે છે અને અચાનક એકદમથી એ બાપને ડોક્ટર આવીને કહે છે કે તારું એ બચ્ચું મરી ગયું છે. એકદમથી કીધું એ બાપને. હું તમને અહેસાસ કરાવવા માંગુ, આજની મજલિસમાં અહેસાસ કરવાનો છે મારાથી. એ બાપને ડોક્ટરે કીધું કે ભાઈ તારું બચ્ચું છે એ મરી ગયું છે. તમને ખબર છે એ બાપ છે, થોડીક વાર સુધી તું કઈ બોલી ન શક્યો. થોડીક વાર માટે કઈ વિચાર જ કરે કે હું શું સાંભળ્યો, આ શું સમાચાર આવ્યા. પછી એ બાપ છે ને, હવે એના મગજમાં એક જ વિચાર હતો કે ઘરે જઈને માને કઈ રીતે બતાવું. તમારી આવાજોને બુલંદ કરજો, આજ રબાબને પુરસો આપવાનો છે. રોવામાં શરમ ન કરતા, મોહરમ તો ખતમ થઈ ગયા જાનારો, શરમાઈને ન રોતા. તમને કહું, તમને વાત સાંભળો, કોમનો વાક્યો છે આ. ઈ બાપ છે, ઈ બાપ એના છોકરાના મૈયતના સમાચાર લઈને હવે મા પાસે જવા માંગે છે, તો ઈ મારામાં પડવાની તાકાત પણ નથી. તમને ખબર છે, ઈ બાપ જ્યારે
ઘરે જઈ રહ્યો હતો ને 5-6 વખત એનો રસ્તો ભૂલી ગયો. મારું ઘર ક્યાં છે? બીજી ગલીમાં ચાલ્યો જાય છે, ગલી આ ગલીમાં ચાલ્યો જાય છે, એને પોતાનું ઘરનું એડ્રેસ પણ ભૂલાઈ ગયું. એટલો જ વિચાર કરે છે કે માને જઈને શું જવાબ આપ્યું છે, એ માને શું જવાબ આપો. અદાધારો આપણા દરમિયાન એક 6 મહિનાનું બચ્ચું મોજું છે. મી બચ્ચાના બાપને ગુજારિશ કરું છું કે જરા મારા ગોદમાં એ બચ્ચાને આપે, જરાક વાર માટે ફક્ત, કે આપણે અહેસાસ કરીએ ફક્ત જરાક વાર માટે. અને થોડા એક સવાલ છે મારા જીતો, આ તમે રોવો હોય ને તો આ બચ્ચાને જોઈને રોજો, ખાલી મારા મસાહેબને સાંભળતા રહેજો અને આ બચ્ચાને જોઈને. અદાધારો જો આ 6 મહિનાનું બચ્ચું છે, જ્યારે મેં એના બાબાથી સવાલ પૂછ્યો આની ઉંમર કેટલી છે, કહે છે 6 મહિનાની. મારી મા બહેનો મને બતાવો, શું 6 મહિનાનું બચ્ચું કોઈ ગુનાહ કરે છે કોઈ દિવસ? 6 મહિનાનું બચ્ચું જિંદગીમાં કોઈ ગુનાહ નથી કરતું. મને બતાવો, રબાબ નાલી અસગરે શું ગુનાહ કર્યો હતો? એક બીજો સવાલ પૂછું છું, આ બચ્ચું જ્યારે એની માં એના ઉપર નજર કરતી હશે તો એના માટે ચાંદનો ટુકડો હશે કે નહીં? મને બતાવો કે શું રબાબના માટે એનો લાલ ચાંદનો ટુકડો નહીં હોય? ફક્ત તમે આ બચ્ચાને, મારી મા બહેનો તમે ટીવીમાં જોઈ રહ્યા છો ને, આ બચ્ચાને જોઈ લો ખાલી, રબાબનો અલિયસગર પણ એટલો જ હતો. એક બીજો સવાલ પૂછ્યો દાદારો, એક સવાલ હજી છે મારો, તમે તમારી આવાજને ખુલ્લી મૂકો હુસૈનના અસગર માટે, રોવામાં શરમ ના કરો, રોવામાં શરમ ના કરો. મને એક સવાલનો જવાબ આપો કે બચ્ચું જ્યારે ભૂખ લાગે છે તો કઈ રીતના એની માને આવાજ આપે છે? આ બચ્ચાને તો બોલતા નથી આવડતું ને, એ શું કરે બચ્ચું જ્યારે ભૂખ લાગે તો રોવા લાગે ને? બચ્ચું રોવા લાગે અને રોઈને એની માને બોલાવે છે, માં મને ભૂખ લાગી છે. તમને કહું, જનાબે સકીના કહે છે મારો ભાઈ અલી અસગર એવી હાલત હતી કે રોઈ પણ નહોતો શકતો. જનાબે સકીનાના જુમલા છે, મારો ભાઈ અસગરની હાલત એવી હતી કરબલામાં કે મારો ભાઈ, તમે કોઈ દિવસ મછલીને જોઈ છે? જ્યારે પાણીથી બહાર નીકળી જાય છે ને, તો એ મછલી છે ને એના આખરી હાલતમાં, છેલ્લા સ્ટેજમાં, ક્યારેક મોઢું ખોલે છે, ક્યારેક મોઢું બંધ કરે છે. જનાબે સકીના કહે છે મારો ભાઈ ક્યારેક મોઢું ખોલતો તો બંધ કરતો તો. મારો ભાઈ મછલીની જેમ તડપતો તો, મને નથી ખબર એ અલી અસગરને ભૂખ લાગતી હશે તો કઈ રીતના રોતો હશે, જેનામાં એટલી તાકાત નથી કે મોઢું પણ ખોલી શકે. બધા દાદાનો વિચાર કરો, એ બચ્ચું હોય ને એટલા જ્યારે 6 મહિનાનું હોય અને હુસૈનની આ ગોદમાં અસગરને રબાબે જોયા હશે તો રબાબની હાલત શું થઈ હશે? અસલામ આવાજ આવી, હુસૈન ખૈમામાં ગયા,
હુસૈન જઈને કહે છે, હું તો હજી જિંદા છું, શા માટે રોવાની આવાજ આવી રહી છે? અજાદારો ઝૈનબ કહે છે, મારા ભાઈ તારી આવાજમાં કેટલું દર્દ હતું, અલી અસગર ખુદને ઝુલાતી ગિરાવી દીધા. શાયદ અલી અસગર ઝુલાતી નથી ગિરાવ્યા, બલકે કહે છે, લબ્બૈક યા હુસૈન બાબા. બાબા અલી અકબર નથી તો શું થયું, અબ્બાસ નથી તો શું થયું, બાબા હું હજી જિંદા છું. હુસૈન કહે છે, રબાબ ઓ રબાબ, લાવ અલી અસગર ને લાવ, મારો બાદ મારો લાલ બહુ પ્યાસો છે, થોડું પાણી લઈ આવો. તૈયાર કરવા લાગી, મારો લાલ બહુ પ્યાસો છે. અલ્લાહ જાણે માં પોતાના બચ્ચાને કેમ તડપતા જોતા હશે. જનાબે રબાબ અલી અસગર ને કુર્તો પહેરાવ્યા, મેદાન માં ગયા. હુસૈન અસગર ને બુલંદ કરે છે, આવી રીતના ઉપર ઉઠાવીને કહે છે, એ ઝાલિમો, તમારી નજરમાં હુસૈન ગુનાગાર છે, આ બચ્ચાની તો કોઈ ખતા નથી. હુસૈન કહે છે, ઝાલિમો તમને એમ લાગે છે કે અસગર ના બહાને હું પાણી પી લઈશ? ઝાલિમો હું જમીને કરબલામાં હુસૈન અલી અસગર ને લીટાવે છે. અલ્લાહ જાણે હુસૈન નું જિગર કેમ માન્યો છે, અને કરબલાની ગરમ જમીન જાદાણો પણ શેકાઈ જતો હતો. અલી અસગર ને સોરાવે છે, ઝાલિમો હવે તો આવી જાઓ, આની માનું દૂધ પણ સુકાઈ ગયું છે. ખુદાનો દીકરો છે, તારી ઉજ્જત તમામ કરી દે. અસગર સુકાયેલી જબાન ને ફેરવા લાગ્યા. જ્યારે અલી અસગર સુકાયેલી જબાન ફેરવી રહ્યા હતા, અરે દુશ્મનો સર ઝુકાવીને રોવા લાગ્યા. શહીદ કરી દે, હુસૈન ના કલામ ને કત કરી દે. અજાદારો લોહુર મલા તીર મિયાન માં નાખ્યો. ત્રણ ભાલ નું તીર, જે તીર જાનવરો માટે થતું હતું, એ તીર ઉઠાવે છે. અરે અજાદારો અલી અસગર ના નાના એવા ગાળાના નિશાના લીધા. મને બતાવો, એટલું વજનદાર તીર બચ્ચું કેમ ખમી શકે? આઝાદારો ગજબ થઈ ગયું. તીર અસગર ના ગળામાંથી નીકળે છે. આયતુલ્લાહ વહીદે ખુરાસાની કહે છે, જ્યારે અસગર પર ચાલે છે, એક માથા પરથી નીકળે છે, એક અસગર ના કાન માં ગળે છે, એક ગળામાં જાય છે. અસગર
શહેજાદારો હુસૈનના અસગરના ગામાંથી બહાર નીકળી હુસૈનના બાજુમાં તીર લાગે છે હુસૈન એક મર્તબા પસંદાદારો ફરી વખત ઈ કુમના વાકિયાને યાદ કરજો તમે જે કુમનો બનાવ હતો ને એને યાદ કરજો અઝાદારો હુસૈન 6 મહિનાના જનાઝા ને ઉઠાવ્યા ખૈમાની તરફ ગયા અઝાદારો ઇન્સાફ થી કહું છું જેટલો વજનદાર જનાઝો અસગર નો હતો અલી અકબર નો નહોતો હુસૈનમાં બે આસાન નહોતું અસગરનો જનાઝો ઉઠાવવો સખ્ત હતો અકબર કરતા પણ વધારે સખ્ત હતો એટલા માટે જ્યારે હુસૈન ખૈમાની કરીબ ગયા રિવાયતના જુમલા છે હુસૈન 7 વખત આગળ ગયા 7 વખત પાછળ આવ્યા અને વારંવાર કહેતા હતા ઇન્ના લિલ્લાહ એક સવાલ છે આ બચ્ચાની માને શું જવાબ આપો આ બચ્ચાની માને શું જવાબ આપો લો અઝાદારો મર્તબા 7 વખત પછી હિંમત કરે છે ખૈમા માદા ગિરદયા આવાજ આપી ઓ રબાબ તારો અસગર આવી ગયો અઝાદારો રિવાયત ના જુમલા છે અસગર ના પહેલો સકીના દોડ જનાબે સકીના દોડતા દોડતા બહાર આવે છે આવીને સવાલ બાબા મારો ભાઈ પાણી પીને આવી ગયો બાબા મારા ભાઈને પાણી પીવડાવીને આવ્યા ઇન્સાફથી બતાવો ઈ બાપ શું જવાબ આપે જનાબે રબાબ આવ્યા આવીને કહે છે ઓ મારા વાલી મારા લાલ પાણી પીધો કે નહીં હુસૈન અબાના દામનને ઉઠાવ્યા દાદારો જ્યારે અબાનું દામન ઉઠાવ્યું મને નથી ખબર માની હાલત શું થઈ હશે મને નથી ખબર ઈ માની હાલત શું હશે ફક્ત એટલો જુમલો કીધો જનાબે રબાબ આ મિસલો કયું નાર ઓ મારા લહાન શું તારે જેવા બચ્ચાને પણ ઝીબા કરવામાં આવે છે બસ અઝાદારો બસ ચંદ જુમલામાં સાહેબના હમણાં અલી અસગરનો એક જનાઝો આવવાનો છે જનાબે અલી અસગરનો બસ અઝાદારો સાંભળો તમે આ બચ્ચાને જોયા જ્યારે ઇમામે હુસૈન મેદાનમાં લઈ ગયા હતા ને એ બચ્ચો આવો હતો પણ જ્યારે પાછા આવે છે ને તો હમણાં જોજો જ્યારે જનાઝો આવે છે કેવી હાલતમાં એ સુરતમાં ઇમામે હુસૈન પાછા આવ્યા હતા લો અઝાદારો આખરી મસાહેબના જુમલા અઝાદારો કરબલાની અંદર જે પણ શહીદ થયા છે એક વાર શહીદ થયા છે મગર નવાબનો અલી અસગર બે વખત શહીદ થયો છે અલી અસગર બે વખત શહીદ થયા છે શામે ગરીબ આવી હુસૈન અલી અસગર ને દફન કરી ચૂક્યા હતા અઝાદારો શહદાના સરોને ભેગા કરવામાં આવે છે સરોની ગણતરી કરી અઝાદારો એક શખ્સ કહે છે ઉમરે સાદ કહે છે અરે શહીદ તો 72 થયા છે સર 71 કેમ છે કોઈ આવીને કહે છે એ ઝાલિમ અરે હુસૈનના 6 મહિનાના બચ્ચાને દફનાવી ચૂક્યા છે અઝાદારો ઉમરે સાદ કહે છે નહીં મને અલી અસગરનું સર ખપે છે લો અઝાદારો અઝાદારો અરે ઝાલિમો નૈઝા ઉપાડ્યા અસગરની લાશ તલાશ કરી રહ્યા છે રબાબ તારા બચ્ચાની ખેર અઝાદારો કયામત થઈ ગઈ એક ઝાલિમે એક નરમ જમીનમાં નૈઝો માર્યો હવે જ્યારે નૈઝો બહાર આવે છે 6 મહિનાનો જનાઝો 6 મહિનાનો જનાઝો બહાર નીકળ્યો અને કયામત તો ત્યારે થઈ ગઈ એક મર્તબા એક ઝાલિમ હાથમાં ખંજર ઉઠાવે છે એ બસગરની કરીબ ગયા અને
ગરદન માં ખંજર ફેરવવા લાગ્યો, અસગર નું ગળું જુદા થયું, અરે રબાબ મરી ગઈ.